નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ફાઇનલ રિપોર્ટ. સૌ પ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા નેતાઓ ઝડપાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત મોટા માથાઓ માણી રહ્યા હતા મહેફિલ, ત્યારે કોંગ્રેસ નેતા ગૌતમ ચૌહાણ સહિત 6 લોકોની અટકાયત કરાઈ છે. તમામ લોકો ખેડા ટાઉન પોલીસ મથક લવાયા છે અને ભતિયા ગામ ખાતે ચાલી રહી હતી દારૂની મહેફિલ. તો તમામ લોકોને ખેડા ટાઉન પોલીસ મથક લવાયા છે અને તેમાં કોંગ્રેસના નેતા પણ છે. ભતિયા ગામ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી હતી. કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા નેતાઓ ઝડપાયા છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત મોટા માથાઓ મહેફિલ માણી રહ્યા હતા. તેઓ તમામની અટકાયત કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અનિતા પટ્ટી પાસેથી. અનિતા, ગુજરાતમાં દારૂબંધી છે અને આ રીતે નેતાઓ જ દારૂ પીતા પકડાય છે? જી મિથુન, જે પ્રકારે અત્યારે દારૂબંધીની જે વાતો છે તેની પોલ અત્યારે હાલ ફરી એક વખત ખુલી રહી છે. કારણ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત જે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ જે દારૂની મહેફિલ માણતા હાલ ઝડપાઈ ચૂક્યા છે, એમ અમદાવાદના ભાટિયા ગામ નજીક આ ઘટના સામે આવી છે, જેમાં દારૂની મહેફિલ માણી રહેલા હતા એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને પોલીસે રેડ પાડીને તમામ લોકોની હાલ અટકાયત કરી છે. 6 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તમામની અત્યારે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને દારૂની મહેફિલ જયારે માણી રહ્યા હતા તો અન્ય કેટલા વ્યક્તિઓ તેમની સાથે સંડવાયેલા છે, તે તમામ મુદ્દે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જી જી, આભાર અનિતા, માહિતી આપવા બદલ.